हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। इन योर इंजीनियरिंग केमिस्ट्री वी डिस्कस थरली अबाउट द यूनिट नंबर फर्स्ट एंड सेकेंड। यूनिट नंबर वन इज केमिकल बॉन्डिंग एंड कैटालिसिस। यूनिट नंबर सेकेंड इज इलेक्ट्रो chemistry, in particular you study about the ionizations and pH related theory. In SI unit number 1, different types of bonding, catalysis, catalyst and its types, also regarding the industrial application of catalyst, we discussed previously in engineering chemistry about unit number 1 and 2. Now today we start with unit number 6 in engineering chemistry. Your unit number 6 is polymer elastomer and insulating material. Polymer, elastomer and insulating material. So first of all, in today's lecture our concept, we have to understand about the some concepts regarding this. First one is monomer, second one is polymer and third one is polymerization. So engineering chemistry ની અંદર યુનિટ નંબર 6 નો આજે આપણે અભ્યાસ શરૂ કરવો છે. મોનોમર, પોલિમર અને પોલિમરાઇઝેશન ના કન્સેપ્ટ ને આજે આપણે આ લેક્ચર માં સમજીશું. મોનોમર કહેતા એકાંકી અણુ, એટલે કે એક ઘટક. પોલિમર કહેતા બહુ ઘટક અને પોલિમરાઇઝેશન કહેતા બહુ ઘટકતા. એકાંકી અણુની વ્યાખ્યા પોલિમર કોને કહેવાય અને પોલિમરાઇઝેશન કહેતા બહુ ઘટકતા કોને કહેવાય, એ વિશે આપણે આજે માહિતી મેળવી છે. તો આપણે સૌથી પહેલાં આની અંદર વી ડિસ્કસ અબાઉટ મોનોમર. આ એક પ્રકારનો સાદો કાર્બનિક અણુ છે કે જે રાસાયણિક બંધથી જોડાઈને પોલિમર બનાવે છે. એક પ્રકારના સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ અને પોલિમરની રચના કરે છે. વિશાળ કદનો, વિરાટ કદનો અણુ બનાવે. પોલિમર ખૂબ જ મોટો અણુ હોય, બહુઘટક જેની ગુજરાતીમાં કહેવાય. તો આવા એકાંકી અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને એક વિરાટ અણુની રચના કરે છે જેને પોલિમર કહે છે. તો સાદો કાર્બનિક અણુ કે જે રાસાયણિક બંધથી જોડાઈને પોલિમર બનાવે છે એને મોનોમર કહેવામાં આવે છે. રાઈટ, ગુજરાતીમાં એની વ્યાખ્યા શું છે? એક સાદો કાર્બનિક અણુ કે જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને વિશાળ કદનો પોલિમર કહેતા બહુઘટકનો અણુ બનાવે છે તેને મોનોમર કહે છે. તો ઇન ઇંગ્લિશ, સિમ્પલ મોલિક્યુલ્સ વિચ કેન ફોર્મ પોલિમર બાય કેમિકલી બોન્ડિંગ આર કોલ્ડ મોનોમર. સિમ્પલ મોલેક્યુલ્સ, સિમ્પલ ઓર્ગેનિક મોલેક્યુલ્સ, કાર્બનિક કહેતા ઓર્ગેનિક, ઓર્ગેનિક મોલેક્યુલ્સ વિચ કેન ફોર્મ પોલિમર બાય કેમિકલી બોન્ડિંગ
इज कॉल्ड मोनोमर। तो एक सादो कार्बनिक अणु के जे रासायनिक प्रक्रिया थी रासायनिक बंध द्वारा जोड़ाईने पॉलीमर बनावे छे तेने एकांकी अणु कहता मोनोमर कहे छे। सीम्पल ऑर्गेनिक मॉलिक्यूल विच केन फॉर्म पॉलीमर बाय केमिकली बॉन्डिंग इज कॉल्ड मोनोमर। नाउ वी डिस्कस अबाउट पॉलीमर। वी डिस्कस इन प्रीवियस कंसेप्ट मोनोमर, सिंपल ऑर्गेनिक मॉलिक्यूल विच केन फॉर्म पॉलीमर। तो आवा सादा कार्बनिक अणुओ एकबीजा साथ रासायणिक बंध थी जोड़ाई ने विराट कदनो जे अणु बनावे छे एने शुं कहे छे, पॉलीमर कहे छे। सो पॉलीमर इज अ वेरी लार्ज मॉलिक्यूल, पॉलीमर इज अ लार्ज मॉलिक्यूल विच केन फॉर्म बाय पॉलीमर इज ए वेरी लार्ज मॉलिक्यूल्स विच केन फॉर्म formed by repeated linking of small similar or dissimilar molecules called पॉलीमर। पॉलीमर इज वेरी लार्ज मॉलिक्यूल विच कैन फॉर्म बाय रिपीटेड लिंकिंग ऑफ स्मॉल सिमिलर और डिमी सिमिलर मॉलिक्यूल्स। राइट, तो बहुघटक कोने कहवाय? तो एक करता वधारे सादा कार्बनिक अणुओ के जेमने मोनोमर कहवाय एकबीजा साथे रासायनिक बंधथी जोड़ाईने एक विराट कदनो विशाळ कदनो जे अणु तैयार करे छे એને બહુઘટક કહે છે। ઇન ઇંગ્લિશ ઇઝ કોલ્ડ પોલિમર। પોલિમર ઇઝ અ વેરી લાર્જ મોલેક્યુલ વિચ કેન ફોર્મ બાય રિપીટેડ લિંકિંગ ઓફ સ્મોલ, નાના એક સરખા કે જુદા જુદા અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને વિરાટ કદનો જે અણુની રચના કરે છે એને બહુઘટક કહે છે ઇંગ્લિશમાં, જેને પોલિમર કહેવાય। પોલિમર ઇઝ અ વેરી લાર્જ મોલેક્યુલ વિચ કેન ફોર્મ બાય રિપીટેડ લિંકિંગ ઓફ સ્મોલ સિમિલર, કહેતા નાના સરખા ઓર ડિસિમિલર મોલેક્યુલ, કહેતા જુદા જુદા એટલે કે સરખા કાં તો ભિન્ન જે નાના કાર્બનિક દ્રવ્યો હોય છે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય છે અને રિપીટેડલી આ રીતે આ એક્શન ફોરવર્ડ થતું હોય છે અને એનાથી જે વિરાટ કદનો અણુ બનતો હોય છે, રાઈટ, લાર્જ મોલેક્યુલ્સ, એને પોલિમર કહેવામાં આવે છે। તો ઇન ધીસ વે વી ડિસ્કસ અબાઉટ મોનોમર, એકાંકી અણુ, પોલિમર, બહુઘટક। એકાંકી અણુ એટલે એક સાદો કાર્બનિક અણુ કે જે રાસાયણિક બંધથી જોડાઈને પોલિમર કહેતા બહુઘટક બનાવે છે તેને મોનોમર કહે છે। તો આવા સાદા કાર્બનિક જે અણુઓ છે એ એકબીજા સાથે રિપીટેડલી સરખા અથવા જુદા જુદા રાસાયણિક બંધથી જોડાઈને જે વિરાટ કદનો અણુ બનાવે છે એને બહુઘટક કહે છે, કહેતા પોલિમર। પોલિમર ઇઝ અ વેરી લાર્જ મોલેક્યુલ વિચ કેન ફોર્મ બાય રિપીટેડ લિંકિંગ ઓફ સ્મોલ સિમિલર ઓર ડિસિમિલર મોલેક્યુલ કોલ પોલિમર, રાઈટ। તો ઇન ધીસ વે મોનોમર એન્ડ પોલિમર કન્સેપ્ટ ઇઝ ક્લિયર। નાઉ ધ થર્ડ કન્સેપ્ટ, પોલિમરાઇઝેશન। પોલિમરાઇઝેશન આને ગુજરાતીમાં કહેવાય બહુઘટક, આને શું કહેવાય? બહુઘટકતા। સો ધ પ્રોસેસ ઓફ converting monomer to polymer it's called polymerization। એટલે કે એકાંકી અણુમાંથી બહુઘટકનો અણુ બનાવવાની જે આ પ્રોસેસ છે એ જે રિએક્શન છે રાસાયણિક પ્રક્રિયા એને બહુઘટકતા કહે છે। ક્લિયર? ક્લિયર?
વોટ શુડ બી ધ એક્ઝામ્પલ ઓફ ધીસ? ક્લિયર? સો મોનોમર, પોલિમર એન્ડ પોલિમરાઇઝેશન. સો ધ પ્રોસેસ ઓફ કન્વર્ટિંગ મોનોમર ટુ પોલિમર, ધ કેમિકલ પ્રોસેસ વિચ કન્વર્ટ મોનોમર ઇન ધ પોલિમર ઇઝ કોલ્ડ એઝ પોલિમરાઇઝેશન. નાઉ ધ એક્ઝામ્પલ ઓફ પોલિમરાઇઝેશન, ધ પ્રોસેસ ઓફ કન્વર્ટિંગ મોનોમર ટુ પોલિમર ઇઝ કોલ્ડ પોલિમરાઇઝેશન. તો બહુઘટકતાના એક્ઝામ્પલ માટે હિયર વી સી સીએસ ટુ ડબલ બોન્ડ સીએસ ટુ, ઇટ્સ અ ઇથિલિન, રાઈટ? સો ફ્રોમ દેટ સીએચ ટુ સિંગલ બોન્ડ સીએચ ટુ એન્ડ ધીસ વન ઇઝ પોલી ઇથિલિન, રાઈટ? સો ઇથિલિન જેવા એકાંકી અણુમાંથી પોલી ઇથિલિન જેવો બહુઘટક, ધીસ વન ઇઝ મોનોમર, ઇથિલિન એઝ અ મોનોમર. આફ્ટર કન્વર્ટિંગ ઓર વાયા કેમિકલ રિએક્શન વી વિલ ગેટ પોલી ઇથિલિન. આ જે પ્રક્રિયા થઈ ઇથિલિનમાંથી પોલી ઇથિલિન બનવાની, તો એકાંકી અણુમાંથી બહુઘટકની રચના થઈ, કહેતા મોનોમરમાંથી પોલિમર. તો ધ પ્રોસેસ ઓફ કન્વર્ટિંગ મોનોમર ટુ ઇટ્સ પોલિમર ઇઝ કોલ્ડ પોલિમરાઇઝેશન. તો પોલિમરાઇઝેશન ઓફ ઇથિલિન, વી વિલ ગેટ ધ પ્રોડક્ટ એઝ અ પોલી ઇથિલિન એન્ડ ધ પોલી ઇથિલિન વોઝ પોલિમર. સો ધીસ વન ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ પોલિમરાઇઝેશન. નાઉ વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ટાઈપ્સ. Now we will discuss about the types. So types of polymerization. So the polymerization is differentiate with the help of chemical reactions. So depends on the chemical reaction or on basis of chemical reaction, there are two types of polymerization. One is addition, and second one is condensation. તો રાસાયણિક પ્રક્રિયાના આધારે બહુઘટકતાના બે પ્રકાર છે, એડિશન પોલિમરાઇઝેશન કહેતા યોગશીલ બહુઘટકતા અને કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન કહેતા સંગનન બહુઘટકતા. નાઉ વી ડિસ્કસ ઇન ડિટેલ એબાઉટ એડિશન પોલિમરાઇઝેશન. કહેતા યોગશીલ બહુઘટકતા, તો દ્વિબંધ કે ત્રિબંધ દ્વારા એકાંકી અણુઓ એકબીજા સાથે જોડાય છે અને એ કોઈ સુટેબલ કન્ડિશનના આધારે જોડાય છે અને એ કેમિકલ રિએક્શન દરમિયાન, કહેતા એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પદાર્થનો કે અણુનો વ્યય થતો નથી, તો એ પ્રકારે જે પોલિમરાઇઝેશન જોવા મળે છે એ એડિશન પોલિમરાઇઝેશન છે. ક્લિયર? વી કેન સે દેટ ઇન એડિશન પોલિમરાઇઝેશન ડબલ ઓર ટ્રિપલ બોન્ડ કમ્બાઈન્ડ વિથ ઇચ અધર ઓર ડબલ ઓર ટ્રિપલ બોન્ડ ઓફ ધ કમ્બાઇનિંગ મોનોમર કનેક્ટેડ વિથ ઇચ અધર વિધાઉટ એની લોસ ઓફ મટીરિયલ એન્ડ યુ વિલ ગેટ ધ પ્રોડક્ટ ડાયરેક્ટલી. સો ધીસ કાઇન્ડ ઓફ પોલિમરાઇઝેશન ઇઝ કોલ્ડ એટ એડિશન પોલિમરાઇઝેશન. કહેતા રાસાયણિક પ્રક્રિયાની અંદર દ્વિબંધ કહેતા બે બંધ અથવા ત્રણ બંધ મોનોમરનો એકાંકી અણુ દ્વિબંધ અથવા ત્રિબંધથી જોડાઈને કોઈ પણ પ્રકારના મટીરિયલનો વ્યય થવા વગર રાસાયણિક પ્રક્રિયાના અંતે તમને જે પ્રોડક્ટ મળે એ એડિશન પોલિમરાઇઝેશનનું ઉદાહરણ છે, કહેતા યોગશીલ બહુઘટકતાનું ઉદાહરણ છે. એક્સ ફોર એક્ઝામ્પલ
वी डिस्कस प्रीवियसली इथिलीन एज अ मोलोवर एंड वी विल गेट एज अ प्रोडक्ट पोलीइथिलीन। इथिलीन एकांकी अणु है और तमे पोलीइथिलीन जे केमिकल रिएक्शन ना अंत भागे जो प्रोडक्ट है ये तमे मेळवो छो पोलीइथिलीन। तो इथिलीन ए एकांकी अणु है जारे पोलीइथिलीन ए बहुघटकता अणु है। तो त्या आगर जो प्रोसिजर थाय छे केमिकल रिएक्शन एडिशन पोलिमराइजेशन है। वी विल ऑल्सो सी इन डिटेल इन इंग्लिश। डबल और ट्रिपल बॉन्ड कंटेनिंग मोनोमोर, डबल और ट्रिपल बॉन्ड कंटेनिंग मोनोमोर कनेक्टेड विथ ईच अदर विथ ए सुटेबल कंडीशन विथाउट लॉस ऑफ मटेरियल। इन दिस टाइप ऑफ पोलिमराइजेशन डबल और ट्रिपल बॉन्ड कंटेनिंग मोनोमोर कनेक्टेड विथ ईच अदर एंड दैट विल विथ सुटेबल कंडीशन एंड विदाउट लॉस मटेरियल। आ प्रकार की जो योगशील कहवा एडिशन पोलिमराइजेशन ने गुजराती में योगशील बहुघटकता की अंदर फरी कही दू चुके द्विबंध के त्रिबंध द्वारा जो मोनोमोर संकड़ेला हो एमनी वच्चे रासायणिक प्रक्रिया थाय अने कोईपण प्रकारना मटेरियलनो वे थाय नहीं तो ये प्रकारनी प्रक्रिया तमने अहींया जोवा मळशे। राइट, वी केन से देट एज फॉर एक्जाम्पल इथिलीन पोलिमराइजेशन अथवा तो पोलिमराइजेशन ऑफ इथिलीन इट्स अ एक्जाम्पल ऑफ एडिशन पोलिमराइजेशन। It's an example of addition. How we can say that CH2, you will get double bond CH2, right? It's an ethylene. So here the procedure is, it's an addition polymerization. And you will get CH2, CH2 up to N number. It's a polyethylene. It's a polyethylene. So you can say that ethylene is a monomer and polyethylene is a polymer. So monomer mathi polymer banvani je prakriya thai. Pan kai prakriya thai? Addition polymerization. Keta yogshil bahut ghatakta na aadhare monomer mathi polymer tame banto ahiya jovo cho. એનો એક્ઝામ્પલ તરીકે તમે એડિશન પોલિમરાઇઝેશનને અહીંયા મૂકી શકો છો। એના પછી વી કેન સે દેટ ડબલ ઓર ટ્રિપલ બોન્ડ કન્ટેનિંગ મોનોમર યુનિટ્સ આર બોન્ડેડ ટુગેધર વિધાઉટ વિથ એ સુટેબલ કન્ડિશન વિધાઉટ એની લોસ ઓફ મટીરિયલ। કોઈપણ પ્રકારનું મટીરિયલ અહીંયા લોસ થશે નહીં અને એડિશન પોલિમરાઇઝેશનમાં તમે ઇથિલીનમાંથી પોલીઇથિલીન બનતો જોશો। આ જે આખી પ્રક્રિયા છે એ કોનું એક્ઝામ્પલ છે? એડિશન પોલિમરાઇઝેશનનું। એડિશન પોલિમરાઇઝેશનના અંત ભાગે તમને કોઈપણ પ્રકારની બાય પ્રોડક્ટ નહીં મળે, તમને ડાયરેક્ટલી પ્રોડક્ટ જ મળશે। ત્યાં કોઈ બાય પ્રોડક્ટ તમને બીજી કોઈ મળશે નહીં, પ્રિન્સિપલ પ્રોડક્ટ જ મળશે। કહેતા જે કંઈ પણ નિપજ છે એક જ હશે, અન્ય કોઈ નિપજ પ્રક્રિયાના અંત ભાગે થશે નહીં। એના પછીનું ઉદાહરણ કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન, કહેતા સંઘનન બહુઘટકતા। સંઘનન બહુઘટકતા એ પોલિમર ઇઝ ફોર્મ બાય કન્ડેન્સેશન ઓફ ટુ ઓર મોર દેન ટુ મોનોમર વિથ ધ ઇલિમિનેશન ઓફ, વી કેન સે દેટ in condensation polymerization polymer is formed by two or more than two or more than two monomer connected with chemical bonding
elimination of some small or some simple molecules like water, alcohol, hydrochloric acid, etc. So we can say that in condensation polymerization, polymer is formed two or more than two. બે અથવા બે કરતાં વધારે એકાંકી અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય છે અને એ પ્રક્રિયા દરમિયાન એ કેટલાક સાદા અણુઓનો વ્યય પણ થાય છે, જેવા કે પાણી, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ, આનો વ્યય થાય છે. આ પ્રકારની જે ઘટના છે એને કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન કહેવામાં આવે છે, કહેતા એને સંગનન બહુઘટકતા કહેવામાં આવે છે. તો રાસાયણિક પ્રક્રિયાના આધારે પોલિમરાઇઝેશનના બે પ્રકાર છે, એડિશન પોલિમરાઇઝેશન કહેતા યોગશીલ બહુઘટકતા, કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન કહેતા સંગનન બહુઘટકતા. એડિશન પોલિમરાઇઝેશનના એક્ઝામ્પલમાં આપણે જોયું કે ઇથિલિનમાંથી કેમિકલ રિએક્શન દ્વારા પોલી ઇથિલિન બનાવવાની ઘટના, ઇથિલિન મોનોમર તરીકે વર્ક કરે છે, એમાંથી પોલી ઇથિલિન બને છે જે પોલિમર છે. સંગનન બહુઘટકતા યોગશીલ બહુઘટકતાની અંદર તમને કોઈપણ પ્રકારની બાય પ્રોડક્ટ મળતી નથી, ઓનલી પ્રિન્સિપલ પ્રોડક્ટ કહેતા એક જ નિપજ મળે છે. જ્યારે કન્ડેન્સેશન પોલિમરાઇઝેશનની અંદર બે કે બેથી વધારે મોનોમરના અણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય છે અને એ પ્રક્રિયા દરમિયાન કેટલાક સાદા અણુઓ, સિમ્પલ મોલેક્યુલ્સ લાઈક H2O, હાઇડ્રોક્લોરિક એસિડ, આલ્કોહોલનો વ્યય પણ થાય છે. તો આ પ્રકારે જે બહુઘટકતા છે એને કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન કહેતા સંગનન બહુઘટકતા કહેવાય. સંગનન બહુઘટકતાની રાસાયણિક પ્રક્રિયાના અંતભાગે તમને બે પરિણામ મળે છે, કહેતા બે પ્રોડક્ટ મળે છે. વન ઇઝ પ્રિન્સિપલ પ્રોડક્ટ કે જે તમારું મેન નિપજ છે, એની સાથે એક બાય પ્રોડક્ટ પણ મળે છે. ક્લિયર? તો આ બંને વચ્ચેનો આ ફેરફાર છે, આ એનો કન્સેપ્ટ છે. નાઉ એક્ઝામ્પલ ઓફ કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન, એક્ઝામ્પલ ઓફ કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન. આ ઘટના તમને ક્યાં જોવા મળશે રાસાયણિક પ્રક્રિયાની અંદર? આફ્ટર ડેફિનેશન, એક્ઝામ્પલ ઓફ કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન. ક્લિયર? કહેતા સંગનન બહુઘટકતા. તો પોલિમરાઇઝેશન ઓફ એડીપીક એસિડ વિથ હેક્ઝામિથિલિન ડાયામાઇન. પોલિમરાઇઝેશન ઓફ એડીપીક એસિડ વિથ હેક્ઝામિથિલિન ડાયામાઇન. આ બંનેની વચ્ચે જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાની અંદર તમને કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન જોવા મળશે. એડીપીક એસિડની સાથે હેક્ઝામિથિલિન ડાયામાઇન, હેક્ઝામિથિલિન HM, ડાયામાઇન DMA, HMDA એની અંદર અને એપીડીક એસિડ વચ્ચે. તો આપણે એના રાસાયણિક સૂત્રોની મદદથી આને જોઈ લઈએ. હેક્ઝામિથિલિન ડાયામાઇન સૂત્ર થશે NH2 સિંગલ બોન્ડ CH2 6 NH2. ઇસ ઇઝ કોલ હેક્ઝામિથિલિન ડાયામાઇન, હેક્ઝામિથિલિન ડાયામાઇન. નાઉ પ્લસ આને કહેશો એડીપીક એસિડ. તો આ બંનેની વચ્ચે જે પ્રક્રિયા થશે અને એ વખતે એલિમિનેશન કોનું થશે, આપણે કન્ડેન્સેશન પોલિમરાઇઝેશનના કન્સેપ્ટ પ્રમાણે કે
બે કે બેથી વધારે મોનોમર કહેતા એકાંકી અણુ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે, પણ એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સાદા કાર્બનિક અણુઓ જેવા કે હાઇડ્રોજન ડાયોક્સાઇડ, આલ્કોહોલ, સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, તો માઇનસ એસ ટુ આનું ઇલિમિનેશન થશે. યુ વિલ ગેટ ઓવર હિયર વન પ્રોડક્ટ દેટ ઇઝ નાઇનોલ 6-6, રાઇટ? ઇટ્સ કેમિકલ રિએક્શન લાઇક દેટ, સીઓ એચ સીઓ સી એચ ટુ 6 NH CH2 CH2 4 CH2 6 NH CO H. Here one is OH. So this one is the 9066. તો આ બંનેની વચ્ચે જે પ્રક્રિયા થઈ અને એની પ્રોડક્ટના ભાગરૂપે નાઇનોલ તમને અહીંયા મળશે. હેક્ઝામિથિલિન ડાયમાઇન પ્લસ એડીપિક એસિડ વચ્ચે જે પ્રક્રિયા થાય અને એમાંથી પાણીનો અણુ છૂટો પડે એટલે એનો વ્યય થાય અને તમને નાયલોન સી સિક્સ મળે. આ એક્ઝામ્પલ કન્ડેન્સેશન પોલિમરાઇઝેશનનું છે. તો આ પ્રમાણે વિથ ધ ઓન બેઝિસ ઓફ કેમિકલ રિએક્શન પોલિમરાઇઝેશન ઇઝ ડિવાઇડેડ ઇન ટુ પાર્ટ્સ. ફર્સ્ટ વન ઇઝ એડિશન પોલિમરાઇઝેશન, સેકન્ડ વન ઇઝ કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન. વિથ ધ હેલ્પ ઓફ સુટેબલ એક્ઝામ્પલ એન્ડ ડેફિનેશન વી વિલ કન્ક્લુડ ઓવર હિયર ટુડેઝ લેક્ચર રિગાર્ડિંગ ધ પોલિમર, ઇલાસ્ટોમર એન્ડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. ઓકે, જય સ્વામિનારાયણ.